विद्यार्थी मित्रों धोरण 8 विषय गणित प्रकरण 16 संख्या साथे रमत मित्रों आम तो आ प्रकरण आपने भणवा जरूर नथी होती प्रतिता पर तुमने એટલા માટે કારણ કે આ પ્રકરણ ની અંદર તમે અગાઉના ધોરણ માં અને આ ધોરણ માં જે પણ ગણિત ના નિયમો ભણી ગયા છે નિયમો ને આધારે દાખલા ને કેવી રીતે સરળ કરી શકાય એની સમજૂતી તમને આપવામાં આવી છે એક વાત સામાન્ય કરું તમને સંખ્યા નું વ્યાપક સ્વરૂપ તો સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કયું હોય એ લખાય તમને ખબર છે સંખ્યાનું વ્યાપક સ્વરૂપ તો 52 હોય તો 52 ની કેવી રીતે લખાય તો આપણને ખબર છે કે 5 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1 હા એ વ્યાપક સ્વરૂપ તો 2 એકલા તો પણ ચાલે એટલે કે 5 ગુણ્યા 10 વત્તા 2 હા એ વ્યાપક સ્વરૂપ કોઈ પણ રકમ વ્યાપક હોય કે ત્રણ અંકની હોય કોઈ પણ હોય તમે આને સહેલાઈથી આ રીતે લખી શકો છો મિત્રો હવે હું તમને સમજૂતી આપું કે આમાં શું કરવામાં આવે છે કે જો આ અંકોની અદલાબદલી કરવામાં આવે એટલે કે 52 જગ્યાએ 25 લખું તો એનું પરિણામ આવું કે આવે 2 ગુણ્યા 10 વત્તા 5 મિત્રો આની સમજૂતી એવી થાય છે કે a અને b એટલે કે a ગુણ્યા 10 વત્તા b અને b અને a એટલે કે b ગુણ્યા 10 વત્તા a જેને આપણે આવું કહીએ કે 10 a વત્તા b અને 10 b વત્તા a આનો સરવાળો કરવામાં આવે મિત્રો તો 10 a અને a એટલે 11 a અને 10 b ને 1 b એટલે 11 b એટલે એમાં 11 કોમન નીકળી જાય અને a વત્તા b આ એનું પરિણામ છે એટલે જો આવું કરવામાં આવે તો શું થાય એની સમજ અહીં આપણે એટલે અંકોની અદલાબદલી આવા દાખલાઓ પણ તમારે આગળના ધોરણમાં આવશે સમીકરણમાં કે અંકોની અદલાબદલી કરીને કરતા શું થાય એની સમજૂતી હવે વાત કરીએ સરવાળાની હવે વાત કરીએ બાદબાકીની મિત્રો તો 10 ને વત્તા એ જ રીતે વાત કરીએ ફરી આપણે AB એટલે કે 10 A A ગુણ્યા 10 વત્તા B ને b a એટલે કે b ગુણ્યા 10 વત્તા a એટલે કે 10 a વત્તા b અને 10 b વત્તા a જો આની બાદબાકી કરીએ મિત્રો જો આની બાદબાકી કરીએ મિત્રો તો 10 ને માંથી a જાય એટલે 9 a વધે અને માઈનસ 10 માંથી પ્લસ b જાય એટલે માઈનસ 9 b વધે તો 9 કોમન નીકળે એટલે કે a માઈનસ b તો આમ મિત્રો તમને સહેલાઈથી સમજી શકાય છે કે આવી સંખ્યાઓને 9 વડે ભાગી શકાય છે અને આ રીતે જો આપણે ગણતરી કરીએ તો એવી સંખ્યાને 11 વડે ભાગી શકાય છે આવા ઘણા બધા ઉદાહરણ તમારી તમારી પાઠ્યપુસ્તકમાં તમને આપવામાં આવ્યા છે તમારે કીધું છે કે વ્યાપક સ્વરૂપે લખી અને એ રીતે મિત્રો આવી રીતે અન્ય બીજા દાખલાઓ પણ તમને આપવામાં આવ્યા છે કે અંકોની અદલાબદલી કરવાની વાત કરી છે એમાં શું સમજ આપી છે આપણે એની થોડી વાત કરીએ તો મિત્રો એક રકમ આપી છે તમને 132 હવે આમાં ફક્ત પ્રથમ અંક અને અંતિમ અંક એ બેના સ્થાનની અદલાબદલી કરીએ તો અદલાબદલીમાં આપણો પરિણામ આવશે 231 હવે જો આ અંકને ઉલટાવી તેની બાદબાકી કરવામાં આવે તો તેનું પરિણામ જે મળશે પરિણામને હંમેશા 99 વડે ભાગી શકાશે એટલે કે 11 વડે જોઈએ આપણે શું થાય છે 231 ઓછા 132 અહીંયા 11 આવશે અહીંયા 2 2 ઉપર 12 2 ઉપર 1 11 માંથી એટલે 9 અને 13 માંથી 12 માંથી 2 એટલે 3 માંથી એટલે 0 તો આ રીતે બાદબાકી કરતા હંમેશા પરિણામ અમારું 99 નો સહગુણક આવશે એક એવી સંખ્યા બીજી બતાવો તમને હું મિત્રો કે 964
એકમના શતકના અંતના સ્થાનમાં ખાલી વધારો થયો છે તો 469 આપો પરિણામ આવશે હવે આની બાકી કરીએ મિત્રો તો 4 માંથી 9 નો જાય તો 4 ની ઉપર 14 થશે 6 ની ઉપર 5 થશે 5 ઉપર 15 અને 9 ઉપર 8 થશે મિત્રો 14 માંથી 9 જાય મિત્રો 5 વધશે 15 માંથી 6 જાય મિત્રો 9 વધશે 8 માંથી 4 જાય મિત્રો 495 આવશે હવે 495 ના આપણે અવયવ પાડીએ તો 495 ભાગ્યા 5 ભાગે છે એટલે 5 છે આપણે આપણે વાત કરી હતી આગળથી અગાઉ તમને ઘણો તમે ભણ્યા છો કે ભાગાકાર માટે ચાવીની સમજણ હોવી જોઈએ તો એકમનો 5 છે તો 5 વડે ભાગ ચાલશે આમ તો 3 થી વિચારાય પણ 3 થી જોઈએ 5 થી 4 9 9 વડે 18 તો 3 થી પણ ભાગ ચાલવાનો પણ આપણે અહીંયા સરળ સરળતા ખાતર 5 થી ભાગ ચલાવીએ તો 5 9 45 4 વધ્યા 5 5 9 45 શૂન્ય શૂન્ય જોયું આપણે એટલે કે આ બે ની જ્યારે બાદબાકી બે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનો અંકોની અદલાબદલી કરીને તેનું પરિણામ જો મેળવવામાં આવે ઉપયોગ કરવામાં આવે તો તેને હંમેશા 11 વડે ભાગી શકીએ છીએ હવે એની સમજૂતી કેવી રીતે આવી તો એ જોઈએ આપણે તો આનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો એ બી અને સી ત્રણ અજ્ઞાત કોઈ બી સંખ્યા લો છો તો આનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે કે 100a વત્તા 10b અને વત્તા સી હવે હું કોને તબદલી કરું છું તો સી બી એ તો 100a વત્તા 10b અને વત્તા સોરી 100c વત્તા એ હવે આપણે શું વાત કરી કે આમાંથી આને બાદ કરવું છે તો આપણે લખીએ 100a વત્તા 10b વત્તા સી માઇનસ 100c વત્તા 10b વત્તા a તો 100a વત્તા 10b વત્તા c બહુપદી બાદબાકી આપણે શું કહેતા કે પદને ગોઠવવાના અને બીજો પ્રયોગ કહેતી કે જો માઇનસ હોય તો પાછળના બધા ચિહ્નો શું થઈ જાય બદલાઈ જાય મિત્રો એનો જ આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા પહેલા આગળ એવો ઉપર છે તો હા એવો બની છે તો લખીએ માઇનસ 1a બી વાર વચ્ચે હા તો માઇનસ 10b સી વાર વચ્ચે હા તો માઇનસ 100c 100 માંથી 1 જાય 99a માઇનસ 10 10b ઉડી જાય 0 જો થઈ જાય કોઈ જરૂર નથી માઇનસ 100 વત્તા 1 એટલે માઇનસ 99c બંને માંથી 99 કોમન નીકળી જાય છે a માઇનસ c એટલે આવી રીતે આપણે પરિણામ જોયું કે અહીં આપણે જોઈએ વધારે કાળો મેળવીએ કે પહેલો પદ 4 9 છે અને બીજો 4 છે એટલે કે 9 ઓછા 4 સાથે 99 કરું તો મારું આ પરિણામ મને સહેલાઈથી મળી જાય એટલે કે 99 કૌંસમાં 5 એટલે કે 495 એટલે જ્યારે આપણે દાખલાને સરળતાથી કરવો હોય થોડા સામાન્ય સમજૂતી પ્રમાણે તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીએ છીએ આ જ રીતે સરવાળો કરવાની અદલાબદલી કરીને બધાનો અને એ રીતે પણ આપણે પરિણામ મેળવી શકીએ છીએ એની આપણે હવે વાત કરીએ A, B અને C B, C, A અને C, A, B ત્રણે બાજુ A, B, C, A, B, C, B ત્રણે બાજુ 100a વત્તા 10b વત્તા c એટલે 1c 100b વત્તા 10c વત્તા 1a 100c વત્તા 10a વત્તા 1b મિત્રો આ બધાનો સરવાળો કરવાનો હોય ત્યારે સરવાળો સહેલાઈથી સીધી સીધો આવી જાય આપણને ખબર છે પણ પહેલા પહેલા ગોઠવીએ 100a વત્તા 10b વત્તા 1c 100b વત્તા 10c અને 1a 100c 10a વત્તા 1b 100 ને 10 ને 1 10 ને 11 ને 100 એટલે 111 111a 111b
અને 111 સી મિત્રો આ 111 છે 111 ના અવયવ આપણે વિચારીએ તો એ 37 ગુણ્યા 3 થાય a plus b plus c 111 a plus b plus c એટલે જ્યારે ત્રણ સંખ્યાઓ છે તમારે ગમે તે ક્રમમાં ગોઠવી અને એનો જ્યારે પરિણામ તમારે મેળવવાનું થાય તો તમે એ સહેલાઈથી મેળવી શકો છો મિત્રો બરાબર મિત્રો એનો સરવાળો તમે સહેલાઈથી મેળવી શકો છો તો આવી રીતે તમે કોઈ પણ મૂલ્ય લો 4 5 અને 7 જેનું પરિણામ તમારે મેળવવું હોય તો આમાં કરતા તમે કિંમત મૂકો તો તમારું પરિણામ તમને ઈઝીલી મળી જાય તેનો જવાબ શું આવવો જોઈએ અંકોના સ્થાનની અદલા બદલી સરવાળો કરતા તો આવી રીતે તમે તમારી જાતે પણ એ દાખલાઓ ગણી ચકાસીને તમે એનું પરિણામ સમજી શકો છો અને શોધી શકો છો આમ મિત્રો આના સિવાય આમાં તમને વિવિધ જે ચાવીઓ તમે ધોરણ 5 માં ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા છો 2 ની ચાવી 3 ની ચાવી 5 ની ચાવી 10 ની ચાવી 9 ની ચાવી 6 ની ચાવી એ બધી ચાવીઓના અભ્યાસને લગતા ઉદાહરણો તમને અંદર આપેલા છે અને સાથે ગણવા માટે જાતે જાતે દ્રઢીકરણ માટે પણ દાખલાઓ તમને આપેલા છે એ દાખલાઓ આપે એ ચાવીઓના આધારે કરવાના રહેશે સામાન્ય વાત કરું કે કોઈ એક સંખ્યા એવી હોય કે જે સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય અને જો એને પણ 9 વડે ભાગી શકાય ખરી હા વિના એટલે 15 છે તો 15 ને 3 વડે પણ ભાગી શકાય 9 વડે ભાગી શકાય કરું તો ના પણ હું એમ કહું કે 27 છે એને જો 9 વડે ભગાય છે તો 3 વડે પણ ભગાય તો હા એટલે આ રીતે તમારે એ ચાવીઓનો ઉપયોગ કરવાનો છે જેમ વાત કરીએ કે કોઈ 10 ને 10 કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો એ બીજી કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો 2 વડે પણ વિભાજ્ય હોય અને 5 વડે પણ વિભાજ્ય હોય એ જ રીતે તમને એમ પૂછવામાં આવે કે કોઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તો એ અન્ય કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો તે અન્ય 2 વડે પણ વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય હોય આમ આવા અલગ અલગ વિભાજકની ચાવીના આધારે પરિણામના સ્વરૂપો દાખલાઓ એ તમને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે તે સિવાય તમે અગાઉના ધોરણો પણ ભણી ગયા છો એના લીધે અને એટલા માટે તમને એનું વધારે ઊંડા કરવાનું નથી અને એને લગતા દાખલા આપણે કરવાના છે જે હું તમને હવે પૂરું કાર્યમાં આપું છું મિત્રો આપ જોઈ શકો છો દાખલાઓ જે મેં તમને સમજૂતી આપી એના આધારે તમારે આ બધા દાખલાઓ ગણવાના રહેશે દરેકમાં તમે ઉપર રકમ સૂચના વાંચજો તો તમને ખબર પડશે કે જે આપણે ચર્ચા કરી તે આધારે જ આપણે અહીંયા દાખલાઓનો સમજૂતી આપી છે અન્ય દાખલાઓ પણ આપણે અહીંયા ગણવાના રહેશે જેની સમજૂતી એ આપ બહુ સરળતાથી મેળવી શકો છો કારણ કે આ સંખ્યા સાથે રમત છે એટલે તમને જાતે ગણશો રમત કરશો તો તમને તમારા પોતાના માં આત્મવિશ્વાસમાં વધારો થશે અને ગણિત વિશે તમને વધારે રુચિ આવશે અને આપ એમાં વધારે હોશિયાર થશો આ થશે અસ્તુ